સમકાલીન શિષ્ય નથી સુરક્ષિત રાખી દેવું હોય પ્રદર્શન ન જ બનવા દેવા, એ સમજ એ સમયે વ્યાપક શીર્ષાસન થઈ ગયું. શો માટે આપ શંકર પણ છો અને દાતા દાતા એટલે વિધાતા બ્રહ્મા એ પણ આપ જ છો, કારણ કે આપે સિદ્ધિ માર્ગ મોક્ષ માર્ગનું વિધાન કર્યું છે. માટે તમે ચોક્કસપણે ભગવાન પુરુષ સર્વ પુરુષોમાં ઉત્તમ એટલે પુરુષોત્તમ એટલે વિષ્ણુ પણ આપ જ છો. તો અહીંયા હજી આગળ એમને કહી શકાય બીજી રીતે બ્રહ્મા એટલે સર્જન કરનાર. તો અહીંયા મારા ગુણોના સર્જક, મારામાં જે કંઈ થોડા ઘણા પણ ગુણોનો વિકાસ થયો હોય તો એ આપની કૃપાથી ને આપના માર્ગદર્શન આપના ઉપદેશથી થયું છે. માટે મારા ગુણોના સર્જક એવા બ્રહ્મા આપ છો. એ રીતે વિષ્ણુ એટલે પાલન કરનાર, તો મારા ગુણોના રક્ષક રક્ષણ કરનાર, રાગર દેવશાળી ચોર ડાકી ઉટાલે ઉટી ન લે એ રીતે મારા સુખના રક્ષક પણ વિષ્ણુ એ આપ છો. અને પછી મહેશ પણ કહેવાય, મહેશ એટલે મારનાર સંહાર કરનાર, શંકર સંહાર કરે કહેવાય છે. તો ભગવાન શેનો સંહાર કરે છે? આપણા દોષો, મારા દોષોના મારક એવા મહેશ એટલે મહાદેવ શંકર પણ આપ છો. હજી આપણે આગળ વધીએ તો પહેલાં શ્યામ, શ્યામ એટલે શ્રી કૃષ્ણ શું કરે? વાંસળી વગાડે ને મુખ્યત્વે. હા, આ ભગવાનના વચનની વાંસળી સાંભળીને, હા, શ્રી કૃષ્ણની વાંસળી સાંભળી એટલે ગોપીઓ દોડતી વગેરે આવે. આપના વચનની વાંસળી સાંભળીને અમે ઘેલા થઈને આપને પામવા માટે દોડીએ છીએ. માટે આપ શ્યામ એટલે શ્રી કૃષ્ણ છો. એવી રીતે રામ પણ આપ છો. રામ એટલે જેમાં યોગીઓ પણ રમણતા કરે તે રામ, એક અર્થ એ છે. અહીંયા જેમ રાવે રામે શું કર્યું, રાવણ દ્વારા અપહરણ કરાયેલી સીતા એને છોડાવી હતી, તો એવી રીતે મોહ નામનો રાવણ એણે કઈ સીતાનું અપહરણ કર્યું, આત્મ પરિણતિ રૂપી સીતા, આત્મામાં જ રમણતા એ રૂપી જે સીતા એનું મોહ એ અપહરણ કરેલ છે, તો એને છોડાવનારા આપ રામ છો. અને પ્રભુ આપ જ્ઞાનની ગંગોત્રી છો, આપ સરસ્વતી દેવ અને દેવીઓ પણ લઈ શકીએ. તો અહીંયા જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, કારણ કે આપ જ્ઞાન બધું જ જ્ઞાન આપના થી પ્રવર્ત્યું છે, માર્ગશાંગીનું જ્ઞાન. પછી હવે લક્ષ્મી, પ્રભુ જે કમળમાં લક્ષ્મી વસે છે ને એ કમળ ઉપર તો આપ પગ ઠવો છો એટલે આપ લક્ષ્મી છો. એટલે પ્રભુ આપ ટૂંકમાં કહીએ તો સર્વ દેવમય છો. બધામાં આપ ન ચડ્યા પણ આપનામાં બધા ચડી ગયા, એટલે ભગવાનને પકડી લ્યો એટલે ઓટોમેટિક બધા દેવોની કૃપા ઓટોમેટિક આવી જાય.
અલગ 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 કેટલે ઠેકાણે દોડશો, એના કરતાં એકને પકડી લો, મૂળને થોડકે પકડી ગયો ને દાડી નાખડે મળે પીણી મેળી. તો દેવાથી દેવ અસરો દેવમય એવા પ્રભુને અનંત સહ નમન નમન નમન. ચાલો જરા બીજી રીતે બનાવ્યા પાછો આજ વિશેષનો સ્વાધ્યાય કરીએ. બધા પ્રકારનું દિવ્યત્વ પ્રભુમાં છે. દેવ એટલે જેમાં દિવ્યતા હોય, દેવો પણ સેવક છે, પ્રભુ સેવ્ય છે. બધા દેવો અને દેવોના રાજા ઇન્દ્રો 64 એ પણ પ્રભુની સેવા કરનારા છે, જે પ્રભુ સેવ્ય અને દેવો બધા સેવક. પ્રભુ એ દેવોનું સેવકત્વ અથવા એમની સેવા સ્વીકારી છે, એટલે દેવો સાથે એમનો સેવ્ય સેવક સંબંધ બંધાયો. ભગવાન સેવ્ય, દેવો એમના સેવક, રાજા મહારાજા ચક્રવર્તીઓ પણ એમના સેવક, ઇન્દ્રો પણ એમના સેવક. એટલે દેવો સેવકત્વના સંબંધથી પ્રભુ સાથે અભિન્ન બન્યા. પ્રભુ સેવ્ય છે, ઉપાસ્ય છે, એ રીતે સર્વ દેવોના હૃદયમાં પ્રભુ છવાયેલા છે. પણ પ્રભુના અંતસ્તરમાં કોણ છવાયું હશે? કોઈ જ નહીં. બધા દેવોના હૃદયમાં અને અનેક અનેક કરોડ લાખો કરોડો ભક્તોના હૃદયમાં ભગવાન સમાયેલા છે, પણ ભગવાનના હૃદયમાં કોઈ નહીં. હા, એમની તો સ્વરૂપ સ્થિતિ જ પોતાના આત્મ સ્વરૂપમાં જ રમણતા ને લીનતા હોય. અને યાદ આવે સુવિધિના ભગવાનનું સ્તરણ પદ સુજી મહારાજનું, એમાં શું કહ્યું? એ લઘુપણ હું તું મન નવી માવું રે, જગ ગુરુ તુજને દિલ માહી લાવું, કુણ ને દીજે એ સાબાસી, કહો શ્રી સુવિધિ જનંદ વિમાસી. લઘુ, લઘુ એટલે નાનો, હું કેવો છું? નાનકડો છું. લઘુ પણ છતાં તમારા હૃદયમાં સમાવી શકતો નથી, કારણ ભગવાન તો આત્મરમણતામાં છે. અને જગગુરુ તુજને દિલમાં, તમે તો આખા જગતના ગુરુ, આટલા મોટા છતાં નાનકડા એવા મારા દિલમાં તમને હું સમાવી શકું છું. હવે આ સાબાશી કોને આપી? તમને કે મને? સાબાશીને પાત્ર કોણ ગાય? હું તો સાવ નાનકડું ચિત્તુરું આખા જગતની અપેક્ષા, છતાં પણ હું તમારા દિલમાં સમાઈ શકતો નથી. તમે આખા જગતના ગુરુ આવા મહાન, છતાં મારા નાનકડા દિલમાં તમને આખાને હું સમાવી શકું છું. કુરુને દીજે એ સાબાસી, કહો શ્રી સુવિધિનો વિમાસી, ભગવાન ભગવાન વિમાસીને વિચારીને જરા અમને કહો, ત્યારે આ સાબાસી કોને ઘટે? પછી આગળનું સમાધાન આપે છે કથામાં કે અથવા સ્થિર માહે અથિરન માવે, મોટો ગજ દર્પણમાં આવે, ધ્યેયને તેજે બુદ્ધિ પ્રકાશી, તેને બીજે એ સાબાસી. શું કહ્યું? અથવા સ્થિર માહે અથિરન માવે, હું તમારા દિલમાં કેમ માઈ શકતો નથી? તમે એકદમ સ્થિર છો, અડોર છો, અને હું કેવો અસ્થિર ચંચળ છું. હા, અરીક્ષો ભલે સ્થિર હોય, સામે માણસ સ્થિર ઊભો રહે, ગણિતમાં આમ આમ હલાજ કરતો હોય, તો આરિક્ષાની રેન્જ હોય એનાથી આમ થઈ જાય તો પછી એનું પ્રતિબિંબ ન પડે, એમાં આરિક્ષાનો શું ગુનો? અથવા આમ ચાલ્યું જાય તો પણ ન પડે, સ્થિર હોય એક બાજુ સામે બરાબર આરિક્ષાની, તો એનું પ્રતિબિંબ પડે. આપ તો એકદમ સ્થિર છો પોતાના સ્વરૂપમાં, અને હું સાવ ચંચળ. હા, ગણિતને આલી લો નહીં, ગણિતને પાલી લો. ગંગા ગઈ ગંગા દાંત, જમના ગઈ જમના દાંત, એવું અસ્થિર મેં ચંચળ છું, એટલે તમારા દિલમાં હું ન સમાવ, એમાં કંઈ આશ્ચર્ય નથી. અને તમે કેવી રીતે આ જગદગુરુ અને મારા દિલમાં સમાવ છો? તો કે મોટો ગજ દર્પણમાં અહીંયા આવે, ગજ કેટલો હાથી મોટો હોય, અરીસો ભલે આટલો નાનકડો હોય, છતાં એનું આખા હાથીનું પ્રતિબિંબ પડે કે ન પડે? અરીસો જવા દો ને, આપની આંખની કીકી કેટલી છે? હા, એ સાવ નાનકડું, કેટલું બધું એકસાથે એનું પ્રતિબિંબ પડે છે? નથી પડતું. મોટા મોટા ડુંગર સામે જે ડુંગર અંદરમાં આવી જાય આંખ કીકી, આટલી કીકીમાં કેમેરાનો લેન્સ કેટલો હોય, સાવ આટલો નાનકડો હોય, અને એની અંદર પણ કેટલા બધા દ્રશ્યો ઝીલાઈ જાય છે. તો એવી રીતે જગદગુરુ એવા આપને નાનકડા એવા મારા દિલમાં સમાઈ શકું. આ બુદ્ધિ જેના તેજથી પ્રકાશી છે, એટલે ભગવાને જ આ બુદ્ધિ આપી છે. હકીકત સદબુદ્ધિ એટલે ભગવાન તમને સાબાશી ઘટે છે, એમ આવી વાત છે. તો અહીંયા કહે છે કે
અરે અસંખ્ય દેવો દેવીઓ અને મનુષ્યો ભક્તો બધાના હૃદયમાં પ્રભુ બિરાજમાન છે, અને છતાં ભગવાનના દિલમાં કોઈ અપેક્ષા એ છે ભગવાન કોઈનો ઉપયોગ નિરંતર પોતાનામાં હોય. કેવલદાન થઈ જાય ને પછી પણ આખા જગતનું ત્રૈકાલિક પ્રતિબિંબ પ્રભુના સ્વચ્છ આત્મામાં પડતું હોય, તેમ છતાં ભગવાનનો ઉપયોગ એ જગતને જોવામાં ન હોય એનો ઉપયોગ પોતાના સ્વરૂપમાં રમણતામાં જ હોય એવી અદ્ભુત એ વિતરાગ દશા હોય છે. તો પ્રભુ તમારી સેવામાં કરોડ દેવો તો સતત રહેતા હોય છે, એમને લાગે છે કે પોતાના મહાભાગ્ય વડે તેમને આ સેવા મળી છે. દેવતાઓને ઇન્દ્રો પોતાની જાતને ધન્ય અને ભાગ્યશાળી માને છે કે દેવાધિદેવ એની ચરણોના સાનિધ્યમાં રહેવાનું સદભાગ્ય મળે છે. તો પ્રભુના ચરણોમાં રહેવાનું આ સુખ કેવું તો અપ્રતિમ હશે. પ્રભુ પ્રાર્થના કરી, પ્રભુ મને પણ તમારી સેવાનો લાભ આપો ને પ્લીઝ. તો હવે પ્રભુ કહે છે, બેટા તું દીક્ષા લઈ લે તો મારી અંતરંગ સેવાનો લાભ તને મળશે. શ્રાવક તરીકે રહીશ તો બહુ બહુ વરાળનો લાભ મળશે, બહિરંગ સેવા મારી નજીકમાં સાથે રહેવું હોય તો ચારિત્ર લઈ લે. હા તો કઈ સેવા મળશે? આજ્ઞા પાલન રૂપ અંતરંગ સેવા. અંતરંગ સેવા એટલે બાજુમાં બેસવું રહેવું એ નહીં, પગ દબાવવા એ સેવા નહીં, ચરણ સેવા. હા ભગવાનની આજ્ઞા પાલન વિશિષ્ટ રીતે તો આ માર્ગમાં થાય, શ્રાવકપણામાં પણ થાય પણ થોડી ઓછી આંશિક થાય. સંપૂર્ણપણે તો વિશિષ્ટ રીતે ભગવાનની સેવા એટલે ભગવાનની આજ્ઞાઓનું પાલન તો ચારિત્રના સ્વીકાર દ્વારા થઈ શકે છે. તો આ રીતે સર્વદેવમયાય ભગવાન, સર્વદેવ ભગવાન, એક ભગવાનને ભજશો બધા દેવો ભજના ઓટોમેટિક થઈ જશે. એટલે અહીં તઈ દોડવા કરતાં એ પ્રભુને પકડીએ. પછી બીજું વિશેષણ છે સર્વ ધ્યાનમયાય, સર્વદેવમયાય. હવે આવે છે સર્વ ધ્યાનમયાય, બધા ધ્યાન સમાય પ્રભુનું ધ્યાન દર્શો ને. તો અલગ અલગ જેટલા ધ્યાન આ દુનિયામાં કઈ પ્રકાર અલગ અલગ પ્રક્રિયાઓ છે, એ બધી પ્રક્રિયાઓનું જે ફળ માત્ર એક પ્રભુનું ધ્યાન તમે ધરો, અહીંયા પ્રભુને યાદ કરો, જોયા કરો, બસ આંખ બંધ કરી, આંખ ખુલ્લી આંખે ભલે, ભગવાન આંખમાં આંખ કરો, જોયા કરો, જોયા કરો, જોયા કરો, જોયા કરો, ઓટોમેટિક અલગ અલગ ધ્યાન પદ્ધતિઓ દ્વારા પણ જે રિઝલ્ટ મળવાનું હોય એ બધું જ રિઝલ્ટ માત્ર પ્રભુના અનિવેશ દ્રષ્ટિએ આમ ખુલ્લી આંખે ધ્યાન કરવાથી પણ મળી શકે, અથવા બંધ આંખે અહીંયા આગના ચક્રમાં પ્રભુના દર્શન કરવા પ્રયત્ન કરો. એકા ખુલ્લી આંખે કરો, પછી આંખ બંધ કરીને અંદરના આગના ચક્રમાં એ જ પ્રભુને નિહાળવાનો પ્રયત્ન કરો. તો ઓટોમેટિક દુનિયાભરમાં જેટલી ધ્યાન પ્રક્રિયાઓ કે પદ્ધતિઓ છે બધા એનું રિઝલ્ટ એ રીતે મળી જશે. એટલે એ રીતે ભગવાન સર્વ ધ્યાનમય છે. અહીંયા એક દૃષ્ટાંતથી વાત શરૂ કરે છે કે રામના વિરહે સંતપ્ત સીતાને હનુમાને કહ્યું કે ભૈયા રામનું ધ્યાન ધરો તો આપ ખુદ રામમય બની જશો. જીવ જેનું ધ્યાન ધરે ને એ મય એના જેવો બની જાય. થોડી વાર ધ્યાન ધરી અને સીતાએ પછી ધ્યાનનો ભંગ કર્યો અને છણકા સાથે બોલ્યા. છણકાનો અનુભવ છે કે નહીં તમે બધાને? છે ને, આ લોકોને હોય તમને અનુભવ. કે પછી તો એ તો રામ અને હું પણ રામ, પછી એમ તો કેમ જીવે બે રામ થઈ ગઈ અમે. તો હનુમાને હળવેથી હસીને કહ્યું, ના ના મૈયા એમ ન થાય, એ તો મારા રામ તમારું ધ્યાન ધરીને સીતામય થઈ જશે ને પછી તમે રામને ઓલા સીતા બની જશે. હળવી વાતમાં મજાનો આ જ દ્રષ્ટાંત અન્યત્ર મેં આ રીતે વાંચેલું છે કે અશોક વાટિકામાં સીતાજી રામ નીચે બેઠા હતા અને કુદરતી સામે એ દ્રશ્ય જોવાયું. ઈલિકા ભૂંગી ન્યાય એટલે કે ભમરી હોય ને એ પહેલાં માટીનું ઘર બનાવે કોઈ ભીંત ઉપર કે ગાયની ડાળી ઉપર અને માટીનું ઘર બનાવે અને પછી ત્યારથી જ વનસ્પતિ ઈયળને પકડી લાવે અને એમાં દરમાં તાણ હોય એમાં પૂર એમાં પૂરે અને પછી એની ચટકા ભરે અને ગુંજારો કરે એટલે ભમરીનો ભયના કારણે ભમરીનું ધ્યાન ધરતા 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 કેટલાક સમય પછી ખુલે ને ઈયળ ભમરી બની ગયો, ઈયળમાંથી ભમરી ઉત્પન્ન થઈ ગયા. અને ઈલિકા ભ્રમરી ન્યાય કહેવામાં આવે છે. ઘણીવાર
શાસ્ત્રકારો આ દ્રષ્ટાંત આપે છે કે જે રીતે ઈયળ ભમરીનું ધ્યાન ભલે ભયથી પણ ધરતા ધરતા એ ભમરી બની જાય છે, એવી રીતે પ્રભુનું પરમાત્માનું ધ્યાન ધરતા ધરતા પેલો છે ભક્ત પણ એક દિવસ પરમાત્મામય પરમાત્મા જેવું પોતાનું સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. તો અહીંયા સીતાજી આ દ્રશ્ય જોયો અને ચીસ પાડી ઉઠ્યા. તો એની સેવામાં જે રાક્ષસીઓ હતી તેમ શું થયું? તો કે હા જો જો શું પણ અરે આ ઈયળ ભમરી બની ગઈ. તો મારા ચિત્તમાં તો નિરંતર હું રામનું જે સ્મરણ ચાલે છે, પછી હું રામ બની જઈશ. તો પછી એની જે ભક્ત બની ગઈ હતી એક સેવિકા, એ કે ચિંતા ન કરો, તમે તમારા ચિત્તમાં જેમ રામનું ધ્યાન ચાલે છે ને રામના ચિત્તમાં તમારું ધ્યાન ચાલતું હશે એટલે સીતા બની જશે. બરાબર, એ જ વાત અહીંયા પણ કહેવાય. આ રીતે હળવી વાતમાં પણ મજાનો માલ છે. ધ્યાન દ્વારા ધ્યાતા અને ધ્યેય, ધ્યાતા અને ધ્યાન કરનાર, ધ્યેય અને જેનું ધ્યાન કરવામાં આવે છે તે બંને એક રૂપ બની જાય છે. આ વિશ્વમાં જેટલા પણ પ્રશસ્ત શુભ ધ્યાન છે એ બધામાં એક રીતે પ્રભુની છબી છે. એટલે પ્રભુને સર્વ શુભ ધ્યાનમય કયા. આલમ સાલંબન ધ્યાન હોય કે નિરાલંબન, ધ્યાનના મુખ્ય બે પ્રકાર વિચારીએ. સાલંબન એટલે આલંબન સહિત, જેમાં કોઈક ને કોઈક પદા વ્યક્તિનું ભગવાનનું આલંબન કે ગુરુનું આલંબન, ક્યાંક કોઈ જ્યોતનું આલંબન, અલગ અલગ આલંબન એ સાલંબન ધ્યાન કહેવાય. નિરાલંબનમાં બીજું બાહ્ય કોઈ આલંબન હોય, સીધું પોતાના આત્માનું જ આલંબન હોય. શરૂઆતમાં તો સાલંબન ધ્યાનથી શરૂઆત થાય, પછી ધીરે 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 બરાબર ધ્યાન જામી જાય અને એમ કરતાં 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 આત્માના અનુભવ સુધી પહોંચી જાય, પછી બાહ્ય આલંબનની જરૂર ન પડે. જીવો જે આંખ બંધ કરીને બેસે સીધું અંતર નિર્વિકલ થઈ જાય, સીધું આત્મામાં આત્મમય થઈ જાય, પછી બાહ્ય આલંબની જરૂર પડે નહીં. અગાઉ દાખલો આપ્યો તો એ પ્રમાણે શરૂઆતમાં રનવી પર દોડવું પડે ઓલા વિમાનને, પછી ઉડી શકે. એટલે હેલિકોપ્ટરને ક્યાંય દોડવું ન પડે, સીધો જ્યાં સીધો જ ઊંચકાઈ જાય. એવી રીતે સાલંબન ધ્યાનની ખૂબ પ્રેક્ટિસ થઈ જાય, આત્માના અનુભવ સુધી પહોંચી જાય, હા પછી સીધો જ્યારે બેઠો કોઈ આલંબન જરૂર ન પડે, સીધો નિર્વિકલ તરત થઈ જાય અને આત્મામાં ડૂબી જાય. તો સાલંબન કે નિરાલંબન ધ્યાન હોય પણ છેવટે તો પોતાની સામે, સાલંબનમાં પ્રભુ સામે હોય, પ્રભુનો ફોટો કે મૂર્તિ જે સામે હોય તે મય થઈ જાય, અને નિરાલંબનમાં પ્રભુ અંદરમાં, આત્મા એ જ પરમાત્મા કહેવાય છે. એટલે પોતાની અંદર રહેલા પ્રભુને પામવા માટે છે, એટલે પ્રભુ તેમાં છે. સર્વ ધ્યાનમય પ્રભુને નમઃ. બીજી રીતે વિચારીએ, ધ્યાનના પ્રકારો ઘણા હોય, સાલંબ નિરાલંબ એન્ડ બીજી રીતે પિંડસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન, ચાર પ્રકાર પણ ધ્યાનના કયા છે પ્રશસ્ત ધ્યાનના. અહીંયા આપણે આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન એ વાત નથી કરતા, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એ રીતે પણ છે. પણ બીજી રીતે ધર્મ ધ્યાનના પ્રકારોમાં પિંડસ્થ, પરસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ તો શુક્લ ધ્યાનમાં આવી શકે. તો બધા જ ધ્યાનોમાં કેન્દ્રમાં પ્રભુ છે, ધ્યેય ધ્યાન કરવા યોગ્ય પ્રભુ છે. પૂજ્ય માન વિજયજી મહારાજે એમની સ્તવના 24માં પ્રભુ હવે આ ચારે ધ્યાનની વ્યાખ્યા આ રીતે બનાવી. પિંડસ્થ ધ્યાન એટલે પ્રભુ, પિંડ એટલે અહીંયા શરીર, તો પ્રભુની મૂર્તિ રૂપના ધ્યાનને પિંડસ્થ ધ્યાન કહેવું. સાક્ષાત પ્રભુ જ્યારે નથી હવે તો સ્થાપના નિક્ષેપે પ્રભુની પ્રતિમા છે તો એનું ધ્યાન કરવી એને પિંડસ્થ ધ્યાન કહ્યું. અને બીજી રીતે આ વ્યાખ્યા ભક્ત આત્માઓની દ્રષ્ટિએ આ ચાર ધ્યાન આ પ્રભુની અપેક્ષાએ એની વ્યાખ્યા થશે. અને સાધક આત્મા હશે જે સીધો આત્માનું સાધના કરતા છે, પ્રભુનો આલમ સીધી રીત નહીં લેતા હોય, એને માટે ત્યાં પિંડ છે એટલે પિંડ એટલે પોતાનું શરીર અને એમાં જુદા જુદા ચક્રો ઉપર ધ્યાન, આજ્ઞા ચક્ર કે સહસ્રાર ચક્ર કે હૃદય ચક્ર કે નવી ચક્ર વગેરે એના ઉપર ઉપયોગ મૂકી ધ્યાન કરો એને એ રીતે સાધક માટે એ પિંડસ્થ ધ્યાનની વ્યાખ્યા. અને ભક્ત આત્મા માટે પ્રભુનું પિંડ એટલે પ્રભુનું શરીર સાક્ષાત હોય ત્યારે તે રીતે, ન હોય ત્યારે પ્રતિમા છે પ્રભુનું શરીર સમજો એનું ધ્યાન એને પિંડસ્થ ધ્યાન તરીકે કહ્યું છે. પછી પદસ્થ ધ્યાન, હા તો સાધક ભક્ત આત્મા માટે પદ એટલે તીર્થંકર પદ, કે કેવું જ્ઞાન થાય અને સમવસ્તી રચના થાય, અષ્ટ પ્રાપ્તિ હારે અતિશયો વગેરે એ રૂપે સમજમાં બિરાજમાન પ્રભુનું ધ્યાન એ પદસ્થ ધ્યાન. અને
સાથે આત્મા માટે પદ એટલે કોઈ પણ મંત્ર પદ, નમો અરિહંતાન, ઓમ અરહમ નમઃ, સોહમ, બરાબર, કોઈ પણ નાનકડું મંત્ર પદ એનું ધ્યાન, શ્વાસોશ્વાસ વગેરે સાથે સોહમ અરહમ એ પદસ્થ ધ્યાન. તો પ્રભુના નામમાં એકાગ્ર થઈ જવાની પ્રક્રિયાને પદસ્થ ધ્યાન કહીએ છીએ. પ્રભુનું નામ મંત્ર એ પણ પદ કહેવાય એનું ધ્યાન. પછી છે રૂપસ્થ ધ્યાન. તો અહીંયા ભક્ત માટે સમવસરણ સ્થિત પ્રભુના રૂપમાં એકાગ્ર બનવાની પ્રક્રિયાને રૂપસ્થ ધ્યાન કહેવામાં આવે છે. પ્રભુનું રૂપ કેવું અદભુત. પછી બીજું બધું ત્રણ ગઢને એ બધું નહીં, માત્ર ને માત્ર પ્રભુનું રૂપ એમાં તન્મય થાય, એટલે રૂપસ્થ ધ્યાન. અને રૂપાતીત એટલે સિદ્ધ અવસ્થા, જ્યારે શરીર પણ નથી, કેવળ શુદ્ધ આત્મા અનંત ગુણમય છે એનું ધ્યાન, એને રૂપાતીત ધ્યાન કહેવા. એ તો જ્યારે આત્માનો અનુભવ થાય પછી એ રૂપાતીત ધ્યાન શક્ય બની શકે. કોઈ પણ ધ્યાન લો પણ બધામાં ધ્યેય તો પ્રભુ જ છે. સાલમન ધ્યાન લો, નિરાલમન લો, ધ્યેય તો પ્રભુ. પ્રભુના પ્યારા પ્યારા રૂપનું કે પ્રભુના પ્યારા પ્યારા શબ્દોનું આલંબન લઈને જ્યારે ધ્યાતા સ્વરૂપ સ્થિતિ બની જાય છે ત્યારે એને સાલંબન ધ્યાન કરવા કહેવામાં આવ્યું છે. અને જ્યારે વારંવારના અભ્યાસ દ્વારા, પ્રેક્ટિસ દ્વારા સ્વરૂપ સ્થિતિ તરત જ પકડાઈ જાય છે, પછી ધીરે 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 આલંબન ગૌણ છૂટતું જાય, સીધો આત્મા પકડાઈ જાય. શરૂઆતમાં ભગવાનનું નામ કે આકૃતિ એનું ધ્યાન હોય કે એમાં લીન થતાં 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 ઓટોમેટિક ધીરે ધીરે મંત્ર શાંત થઈ જાય અને પછી એકદમ આનંદમય સ્થિતિ થઈ જાય, મન એકદમ શાંત પ્રશાંત ઉપશાંત થઈ જાય, લગભગ ખાસ કોઈ વિકલ્પ લગભગ ન હોય એવી સ્થિતિ. બસ ત્યાં પછી એ મંત્ર કે મૂર્તિનું આલંબન ઓટોમેટિક શાંત થઈ જાય અને નિરાલંબન આનંદમય આત્મસ્થિતિ એના ચિત્તભિન્ન બની જાય, એ નિરાલંબન. ત્યારે સાધક બેસે છે, જેવી જેની ભૂમિકા શરૂઆત આપણી સન્મસ્થ અવસ્થા, અત્યારે આપણું નબળું સંગેર છે, થોડી સેકન્ડો ટકે, થોડી સેકન્ડો ક્ષણો ટકે થોડી વધારે, એટલે વળી પાછું આલંબ લેવાય. બહુ વિશિષ્ટ અનેક જન્મોથી ધ્યાન કરતો કરતો જીવ આવ્યો હોય તો થોડું વધુ સમય પ્રમાણે ટકે. એવા સાધકો પણ છે, જેમ કે રામકૃષ્ણ પરમહંસ માટે, રમણ મહર્ષિ માટે કેવા છે, 6 મહિના ગુફામાં ધ્યાનમાં રહ્યા તો એ દરમિયાનમાં સહેજ સૂક્ષ્મ વિકલ્પ આવે, વળી જલાગ્ની વિકલ્પ થાય, વળી સૂક્ષ્મ વિકલ્પ આવે, સૂક્ષ્મ આપણા જેવું સ્થૂળ નહીં હોય, એકદમ સૂક્ષ્મ આવે, એટલે એમ ચાલંબન નિરાલંબન એમ ધારા ધ્યાન ધારા ચાલ્યા તો એ લાંબો સમય પહેરી ચાલે. તો ભગવાન દાખલા તરીકે છદમસ્ત અવસ્થામાં અથવા બીજા મહામુનિવરો પણ એ 200 મહિના સુધી જીન કલ્પી મુનિ હોય છદમસ્ત હોય હજી તો, બરાબર, છતાં 24 કલાક ઘણી વાત 200 સુધી આવો ધ્યાનમાં ઊભા આવો તો સૂક્ષ્મ રીતે સાલમાં નિરાધો બંને ધારા ચાલ્યા જ કરે, પણ સ્થુલ વિકલ્પ હોય એકદમ આમ ચાંદ પ્રશાંત ઉપશાંત દશા હોય. તો જ્યારે સ્વરૂપ સ્થિતિ તરત પકડાઈ જાય છે ત્યારે સાધક બેસે છે, આંખો બંધ કરે છે અને સ્વરૂપ સ્થિતિ કે સ્વગુણ અનુભૂતિનો આસ્વાદ મેળવે છે. જેવું આંખ બંધ કરે છે તો આત્માનો મુખ્ય ગુણ આનંદ ગુણ, બસ મન એકદમ તરત શાંત જ થઈ ગયેલું હોય આપણે, એ માટે પ્રયત્ન કરવો ન પડે ખૂબ અભ્યાસ પછી. એટલે આત્માના ગુણોની અનુભૂતિનો આત્મા તો અરૂપી છે, પણ આત્માના જ્ઞાન અથવા આનંદ વગેરે ગુણો છે એનો અનુભવ સતત અંદરમાં થયા જ કરે. એટલે હવે સીધું જ સ્વરૂપ પકડાઈ જાય છે, આને કહેવાય અનાલંબન અથવા તો નિરાલંબન ધ્યાન. તો ધ્યાનના અનેક પ્રકારો છે આવા, પણ બધા એમાં ધ્યેય તો એક છે, પ્રભુ પરમાત્મા. એ પરમાત્મા બહાર, એના એ પરમાત્મા અહીંયા અંદરમાં છે. તો સર્વ ધ્યાનમય એવા પ્રભુને નમન નમન નમન. ત્યાર પછી આવે છે વિશેષણ સર્વ જ્ઞાનમયાય, સર્વ દેવમયાય, સર્વ ધ્યાનમયાય અને સર્વ જ્ઞાનમયાય. તો જગતમાં કેટલી ભાષાઓ, કેટલાય પ્રકારના જ્ઞાન છે, તે સર્વમાં પ્રભુની છબી છે. ઋષભદેવ ભગવાને જમણા હાથે કોને લિપિઓ શીખવી હતી? 18 પ્રકારની લગભગ, અને
સુંદરીને દાદા હાથે ગણિત શીખવાડ્યું હતું. ગણિતના ઘણા પ્રકારો છે ને આજકાલ બધા. ઋષભદેવી જમણા હાથે બ્રાહ્મીને ભાષા શીખવી, સુંદરીને ડાબા હાથે ગણિત શીખવ્યું, આ વાત તો પ્રસિદ્ધ છે. પ્રભુએ અલગ અલગ વિષયો અલગ અલગ હાથે શીખવ્યા એવું નથી. વિષયો તો ઘણા છે, ભાગ તો બે હતા. તો ભાષા લખતી વાંચતી વખતે જમણા હાથ તરફ આમ જાય, મોટે ભાગે આપણે આમ ડાબા હાથ તરફથી જમણા હાથ તરફ જઈએ, બરાબર. ઉર્દુમાં ખાલી આમ હોય, બાકી મોટેભાગની ભાષામાં ડાબા જમણા તરફ એટલે જમણા હાથે કહેવાય ભાષા. અને ગણિતમાં એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ ડાબા તરફ જાય એટલે ડાબા હાથે કહેવાય. પણ જ્ઞાનના દરેક ભેદનો છેડો છે તો પ્રભુને અડે છે, એટલે પ્રભુ સર્વ જ્ઞાનમય છે. પ્રભુએ દ્વાદશાંગી આપી, ચૌદ પૂર્વો પણ તેમાં આવ્યા. એટલે ગણધર ભગવંતોને ત્રણ પદો આપ્યા, ઉપરની એવા, વિગની એવા, ધોરી એવા, અને એના દ્વારા ભગવાનના આશીર્વાદથી દ્વાદશાંગની રચના થઈ. તો દુનિયાનું એવું કોઈ જ્ઞાન નથી કે જે પૂર્વ ગ્રંથોમાં ન હોય. અત્યારે પૂર્વ બધા ભલે વિચ્છેદ પામી ગયા છે, બધા જ જ્ઞાનની જ્ઞાનરૂપી ગંગા, એની મૂળ ગંગોત્રી, જેમાંથી ગંગા નીકળે છે ને ત્યારે ગંગોત્રી કહેવાય છે, એ તો પ્રભુ છે. સાહિત્યના લયમાં કહેવાયું છે કે વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વં. હિન્દુઓમાં એ લોકો એ પ્રમાણે કહેતા હોય છે, જગતમાં જેટલું પણ જ્ઞાન, જેટલા જુદા જુદા ગ્રંથો છે એ બધા વ્યાસ મુનિના ઉચ્છિષ્ટ એક તરીકે છે જાણે. એટલે કે વ્યાસ મુનિએ કહ્યું છે એના આધારે પછી બીજા 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 લોકો કવિઓ કે લેખકો લખતા હોય છે જાણે, એમ એ લોકો કહે છે. પણ આ વાક્ય તો વ્યાસ પ્રત્યે એના પ્રત્યે જેમની ભક્તિ હોય એ સ્તુતિ ભક્તિથી લખાયેલી મનાય છે. પણ હકીકતમાં પ્રભુ જ સર્વ જ્ઞાનમય છે, વાસ્તવ જગતની ઘટના છે. ભગવાન કેવળ જ્ઞાન સ્વરૂપ છે. વ્યાસ ભલે વિશિષ્ટ વિદ્વાન હતા, એટલે એના ઘણા આધાર પુરાણ વગેરે મહાભારત આદિની રચના ભલે કરી, પણ છતાં સંપૂર્ણપણે સર્વ જ્ઞાનમય પંતો પિતરાજ પ્રભુમાં સંલગ્ન ભગવાનમાં જ ઘટે છે. ઉપનિષદો કહે છે ગુરુ આપે તે જ જ્ઞાન, બાકીનું અજ્ઞાન. ગુરુની આજ્ઞા વગર પુસ્તકો વાંચીને તમે જે માહિતી મેળવી છે તેને ઉપનિષદના ઋષિ અજ્ઞાન કહે છે. સમ્યક જ્ઞાન નહીં, ગુરુ દ્વારા જે મળે એ જ સમ્યક જ્ઞાન. સદગુરુ પણ પ્રભુના જ વાક્યોને અનુવાદિત કરતા હોય છે, એટલે કહેવાય કે પ્રભુ દ્વારા ગુરુ પરંપરાથી મળ્યું તે જ્ઞાન, બાકીનું અજ્ઞાન. પુસ્તકો વાંચવાથી માહિતી ભલે થોડી કેટલીક મળી જાય, ડૉક્ટર એલોપેથીના પુસ્તકો કોઈ વાંચી લે પછી તો એનો દવાનો પ્રયોગ કરવા જાય તો નુકસાન થવાની શક્યતા હોય. અનુભવીના અનુભવ દ્વારા જે જ્ઞાન મળે એ જ્ઞાન બરાબર યથાર્થ કાર્ય કરી શકે. ડૉક્ટર કહે, અનુભવી ડૉક્ટર કે વૈદ્ય, એ પ્રમાણે દવા લેવાય તો ફાયદો થઈ શકે. ખાલી ચોપડી વાંચી કરીને પ્રયોગ કરવા જાય શું થાય, દરેકની શરીરની તાસીર અલગ અલગ હોય, એક દવા એકને કામ આવે બીજાને એનાથી રિએક્શન પણ આવે. એવી રીતે મૂળ જ્ઞાનનું મૂળ સ્ત્રોત છે પરમાત્મા, અને પછી ગણધર વગેરે આચાર્યથી માંડી ગુરુ પરંપરાએ પ્રભુનું જ્ઞાન આપણા સુધી પહોંચ્યું છે. એટલે એ જ જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવાય, માત્ર પુસ્તકો વાંચીને નહીં. તો એ જ્ઞાનના મર્મને ખોલતા કલિકાલ સર્વાચાર્ય ભગવંતે વિતરાગ સ્ત્રોત્રમાં શું કહ્યું છે, આશ્રવો ભવ હેતુ સ્યા સંવરો મોક્ષ કારણ ઇતિ અમ આરહતિ મુષ્ટિ રમ્ય દસ્યા પ્રબંધન. એટલે કે આશ્રવ એ સંસારનું કારણ છે, આશ્રવ જેનાથી કર્મ આવે એ સંસારનું કારણ, ભવ હેતુ સંવર કર્મ આપતા અટકે તેવું જે પ્રક્રિયાઓ એ બધી મોક્ષનું કારણ છે. બસ ભગવાનની બધી આજ્ઞાની મુઠ્ઠીમાં આવી જાય એટલો સાર આટલો છે, કે આશ્રવને અટકાવો, સંવરનું સેવન કરો. તો આશ્રવને અટકાવવા માટેનું સરસ સાધના સૂત્ર મહોપાધ્યાયી યશો વિજયજી મહારાજે આપ્યું છે. શું એવું સવાસો ગાતાના સ્તવમાં જ લગભગ, નિર્વિકલ્પ ઉપયોગમાં નહીં કર્મનો ચારો. નિર્વિકલ્પ ઉપયોગ આપણો થાય, વિકલ્પ રહી ત્યાં કર્મનો ચારો, કર્મનો પ્રવેશ ન થઈ શકે. વિકલ્પો કર્યા કરીએ છીએ, શુભ વિકલ્પ કર્યું તો પુણ્ય કર્મ બંધાય, અશુભ વિકલ્પ કર્યું તો પાપ કર્મ બંધાય. બિલકુલ વિચાર વિકલ્પ ન કરીએ, નિર્વિકલ્પ રહીએ
તો એમાં કર્મનો પ્રવેશ થઈ શકે નહીં. કર્મ અટકે એટલે સંવર થાય, આશ્રમ અટકી જાય ને સંવર થાય. સાધક મનને નિર્વિકલ્પ કરી શકે તો પછી કર્મ ક્યાંથી આવશે? વિકલ્પો રાગ દ્વેષ આદિને કારણે ઉદ્દીપ્ત બને છે. એક કાર્ય તીવ્ર રાગ કે તીવ્ર દ્વેષ પૂર્વક થાય તો નવા કર્મો આત્મપ્રદેશોની ભીંત ઉપર ચોંટ્યા કરે. એટલે સાધકે આશ્રમથી પર બનવું છે, સામાયિક આદિમાં સ્થિર થઈને સંવરમાં રહેવું છે, સમભાવમાં રહેવાનું છે. ખરું સામાયિક એટલે પુણ્યાશાળા શું કરતા હતા? સામાયિકમાં સ્વાધ્યાય જાપ શું કરતા હતા? અંચન શ્રવણ કહ્યું નહીં. અપાણ ઓછી ઠાણે મળે જાણે ન અપાણ નિર્વિકલ લગભગ લગભગ નિર્વિકલ સૂક્ષ્મ સૂક્ષ્મ વિકલ્પો આવતા હોય ભલે પણ મોટે ભાગે નિર્વિકલ્પ સ્થિતિમાં રહેતા હોય. તેથી ભગવાને એમના સામાયિકની અનુમોદના કરી ચણિક મહારાજ આગળ છેવટે કહ્યું કે આખા મગધનું સામ્રાજ્ય આપી દે તો પણ પુણ્યા શ્રાવકના એક સામાયિકને ખરીદી શકે નહીં. આવું સમય ક્યારે કરીશું? એકાદ મિનિટ બે 48 મિનિટના સમયમાં એકાદ મિનિટ પણ એવી આવે તો ભયો ભયો. લક્ષ્ય હોય તો આવી શકે, લક્ષ્ય જ ન હોય ને માત્ર બાહ્ય સ્થૂલ શુભો જેમાં રહીએ તો એ પુણ્યનો આશ્રય થશે ભલે, પણ નિર્વિકલ્પ સ્થિતિમાં રહેવાનો અભ્યાસ થશે તો જ કર્મ આવતા અટકશે અને આત્માનો આનંદ પણ ખરેખર ત્યારે અનુભવાશે. ત્યાર પછી વિશેષણ આવે છે 185માં, સર્વ તેજોમયાય. ભગવાન કેવા છે? સર્વ તેજોમય. દુનિયામાં તેજ ઘણા છે, સૂર્યના ચંદ્રના ગ્રહ નક્ષત્ર તારા અગ્નિ વીજળી અનેક પ્રકારના બધાના તેજને ક્યાંય ટકી જાય. બધા તેજ દુનિયાભરના ભેગા થાય ને, બધા સૂર્યો અસંખ્ય ચંદ્રો છે, અસંખ્ય ગ્રહો નક્ષત્રો તારાઓ છે, બધાને તેજ ભેગું થાય. દુનિયાભરની જેટલા પાવર હાઉસ ઇલેક્ટ્રિસિટીના હોય બધા એનું વીજળી ભેગી કરવામાં આવે. બધી જંગલવાળા હતા દાવાનળ બધાની પણ વીજળી પ્રકાશને રૂમ કરવામાં તેજ ભેગું કરવામાં આવે. બધા એના તેજને ક્યાંય ટકી જાય એવું ભગવાનનું શુદ્ધ આત્માનું તેજ અથવા કેવળ જ્ઞાનનું તેજ હોય છે. જો પ્રભુની પાછળ ભામંડળ શા માટે હોય છે? તો કે પ્રભુનું તેજ એટલું બધું છે તે પાછળનું ભામંડળ એ તેજને ઝીલી એ તેજમાં સંક્રમિત જાય એટલે જેથી પ્રભુને લોકો જોઈ શકે છે. વ્યક્તિની પાસે ગ્લેર હોય ને તો ફોટો પણ સરખો ના આવે, એટલે પડદાની વ્યવસ્થા થાય પછી જ ફોટો સરખો આવે. નંદી સૂત્રની ચૂરણીમાં તો એમ પણ કહ્યું છે કે ભામંડળ માત્ર મસ્તક પાછળ નહીં, આખા દેહ પિંડ પાછળ હોય છે, એને આપણે આભા મંડળ કે ઓરા સર્કલ કહીએ. ત્યાં મસ્તકની પાછળ વિશેષ પ્રકારે ભલે હોય, બાકી તો ઓરા સર્કલ આખા શરીરને આજુબાજુ વ્યાપ્ત હોય. તો આવશ્યક નિવૃત્તિ ગ્રંથમાં ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે કે બધા દેવો સાથે મળીને એક અંગૂઠા જેવડું પ્રભુનું રૂપ બનાવવા માટે કમર કસે કદાચ પ્રયત્ન કરે તો પણ તેમનું તે સિન્થેટિક પ્રોડક્ટ પ્રભુના ઓરિજિનલ રૂપ સામે કોલસા જેવો લાગે. થોડું કૃત્રિમ દેવતાઓ જેવી પૂર્વે કૃત્રિમ હોય અને ભગવાનનું રૂપ તો ઓરિજિનલ હોય, એની આગળ એ કૃત્રિમ એ રૂપ બનાવી ભગવાન જેવું એ કોલસા જેવું લાગે. તમે કહેશો તો પછી સંભવસણમાં ત્રણ રૂપ બનાવે છે આખા ને આખા, તો એ ભગવાનના અતિશયના પ્રભાવી બને છે તો નહીં. એ જ વાત રોહિત મિશ્રા ગ્રંથમાં પણ હરિભદ્ર સુરી મહારાજે પણ કહેલી છે અને બહુપાદશી યશો વિજયજી મહારાજે પણ અંતરિક્ષ પાર્શ્વનાથના સ્તવનમાં પણ આ જ વાત કરી. શું કહ્યું બોલો? યાદ આવે છે કોઈ કડી સ્તવનની? અંતરિક્ષ પાર્શ્વનાથની બહુપાદ્ય યશો વિજયજી મહારાજની કોડી ગણેશો કોડી છે. આગળ બોલો. કોડી દેવ મિલ કર ન કર સકે એક અંગોષ્ઠ રૂપ પ્રતિ છંદ એસો અદ્ભુત રૂપ તિહારો વર્ષમાનું અમૃત કે બુંદ જય 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 પાર્શ્વજી નંદ. કોણી દેવ કરોડ મિલકર ભેગા મળીને પણ ન કરી શકે શું? એક અંગુષ્ઠ રૂપ આપણા અંગૂઠા જેવું પર રૂપ બનાવી શકે નહીં. આવું અદ્ભુત આપણું રૂપ માં ભાઈ થોડું આગળ ઉમેર્યું કે માન બરસત માનું અમૃત કે બુંદ આપનું જે રૂપ એવું છે એમાંથી જાણે અમૃત ઝર્યા કરે છે નિરંતર, એવું અદ્ભુત આપનું રૂપ છે.
બીજી એક કલ્પના કરીએ કે સર્વ જીવો પ્રત્યેની તીવ્ર કરુણા ભાવના દ્વારા તીર્થંકર નામ કર્મ નિકાસિત બને છે. એ વખતે પ્રભુનો જીવ ભાવનાત્મક રીતે દરેક આત્માના ભાવિ સિદ્ધ સ્વરૂપને જુએ છે. દરેક આત્માનું સિદ્ધ સ્વરૂપ તો કેવું છે? જ્વલંત તેજોમય જ્ઞાનમય છે, એવું જ્ઞાનમય છે. આવા તેજ પુંજરૂપ અનંતાનંત આત્માઓને ઉપયોગમાં લાવતા અને એ ભાવ પછીથી સતત ઘૂંટાતા ધ્યાતા ધ્યેયરૂપ બની જાય છે. એ ન્યાયે પ્રભુ અનંત અને અનુપમ તેજોમય બની ગયા. હરિન પરમાત્મા સિદ્ધ દશાનું ધ્યાન કરતા હોય છે અને સિદ્ધો કેવળ જ્ઞાન સ્વરૂપ છે અનંત, એટલે એ રીતે અનંત તેજોમય. તો સર્વ તેજોમયાય એમ લખે છે. પ્રભુનું તેજ સર્વ દેવો અને મનુષ્યોના તેજથી અધિક હોય છે. પરમ તેજોમય પ્રભુ, પરમ જ્યોતિર્મય પ્રભુ. માત્ર પ્રભુની આ પરમ જ્યોતિને વર્ણવવા માટે મહોપાધ્યાય અશ્વજીજી મહારાજે 25 શ્લોકોની એક સ્વતંત્ર રચના કરી છે, જેનું નામ શું છે? પરમ જ્યોતિ પંચવિંશતિકા. પંચવિંશતિકા એટલે 25 શ્લોકોનો સમૂહ. પરમ જ્યોતિ પ્રભુની જે છે કેવળ જ્ઞાન સ્વરૂપ, એનું વર્ણન કરવા માટે 25 ગાથા સંસ્કૃતમાં રચી છે. તેઓ એ ગ્રંથમાં કહે છે કે પ્રભા ચંદ્રાર્ધભાદિના મિતક્ષેત્ર પ્રકાશિકા આત્મનસ્તુ પરમ જ્યોતિ લોકા લોક પ્રકાશનમ. સૂર્ય ચંદ્ર વગેરેની નું જે જ્યોતિ કે પ્રકાશ, એ મર્યાદિત ક્ષેત્ર ને પ્રકાશી શકે છે. ભરત ક્ષેત્રમાં હોય ત્યારે, મહાવીડેમાં ન અંધારું હોય વગેરે, ત્યારે પ્રભુનું કેવળ જ્ઞાન લોકાલોક પરંતુ અલોક પણ સાથે આવી જાય અને પ્રકાશ કરનાર છે. તો પ્રભુની પરમ જ્યોતિને શબ્દોમાં તો સીરતે બાંધી શકાય, પણ એક દ્રષ્ટાંત આપીને એ વાતને સમજાવવાની કોશિશ મહોપાધ્યાયજીએ કરી છે. એક વર્ષનો નિશ્ચય દીક્ષા પર્યાય મુનિનો થાય ને, સાધુ કે સાધી બરાબર આત્માના લક્ષ્યપૂર્વક આત્માના ઉપયોગપૂર્વક જીવન જીવ બરાબર, તો એક વર્ષના દીક્ષા પર્યાયમાં મુનિની જ્યોતિ અંદરમાં ઉત્પન્ન થયા પ્રકાશ, અને તે સર્વાદ સિદ્ધ વિમાન દેવોની જ્યોતિ કરતાં પણ કંઈક ઘણી અધિક છે. એક વર્ષમાં ભલે આજે એવા જીવન અહીંયા જીવન મુશ્કેલ હોય, પણ માવડી ક્ષેત્રમાં તો આજે પણ એવા મહામુનિવરો હશે, મોટે ભાગે ધ્યાનમાં જ રહેતા હોય નિરંતર. અંદરમાંથી લાઇટનો અનુભવ થાય, ધીરે ધીરે લાઇટ વધતી જાય. તો જ્યોતિ એટલે બીજી બધી પ્રસારણ પણ વધતો જાય, એની અસર બહાર શરીર ઉપર પણ થાય, શરીર પણ એકદમ પ્રકાશમાં તેજોમય આમ જાણ બનતું જાય. હવે સમીકરણ લગાવીએ તો એ પરમ જ્યોતિ આપણી કલ્પનાના કેલ્ક્યુલેટરમાં સમાશે. એની એક વર્ષના દીક્ષા આપણે માટલું થઈ જાય તો મહાવીરમાં તો કરોડો પૂર્વ વર્ષના આયુષ્ય લાંબા લાંબા હોય, અને એમાં નિરંતર ધ્યાન કરતાં કરતાં એમનો પ્રકાશ કેટલો વધતો જતો હશે. પ્રભુની જ્યોતિ ખરેખર અવર્ણ, તો પછી વિકરાળ તીર્થંકર પરમાત્મા એનો જ્ઞાન પ્રકાશ તેઓમાં કેટલો હશે એની કલ્પના પણ ન કરી શકીએ. બાય ધ વે, એક વર્ષના નિશ્ચય દીક્ષા પર વ્યવહાર દીક્ષાની પણ નિશ્ચય દીક્ષા જેમાં આત્મનિર્ભરતા જ મુખ્યત્વે હોય એવા મહાત્માને મહોપાધ્યાયજીએ જીવન મુક્ત કયા છે. શરીર હોય છતાં મુક્ત અવસ્થા છેલ્લે તો ભલે અશરીરી સિદ્ધ અવસ્થા, એ મુક્ત અવસ્થા વિદેહી મુક્ત કહેવાય, પણ સદેહ શરીર હોવા છતાં પણ મુક્ત અવસ્થા માત્ર એક વર્ષના નિશ્ચયથી દીક્ષા પર્યાયમાં થઈ શકે. તો અહીંયા છે એને માટેના પરમ જ્યોતિ પંચવીશિકાના શ્લોકો પણ કેટલાક મૂક્યા છે. તો ત્યાં જીવન મુક્ત દશાની મજાની વાત એમણે કરી છે કે જીવન મુક્ત આત્માઓ કેવા હોય? મહાત્માઓ તેઓ આત્મભાવને વિશે સદા જાગ્રત રહે છે, નિરંતર ઉપયોગ આત્મામાં જ રમતો હોય. બાહ્ય ભાવોને વિશે સૂતેલા છે, દુનિયાની દ્રષ્ટિએ એકદમ જાણે સૂતેલા. તમને લાગે કે આ કાંઈ જાણતા નથી, વ્યવહાર ખબર ના એની, એની એની મસ્તી તો એ જ જાણે. કેટલાક અવધૂત આત્મા કહે છે ને, અવધૂત એની પણ દશા કંઈક એવી હોય, એ તો આપણે બહારથી લાગે કે આને માઘા જેવા લાગે, પાગલ જેવા લાગે, ખવડાવે તો ખાય નહીં, તો ખાય ખાવાનું ભાન ન રહે એમને, અને ખાધું કે નહીં ખાધું એ ખબર ન હોય, કોઈ ખાય તો ખાઈ લે કરાવે, ખાધું એટલા બધા એનો ઉપયોગ આત્મામાં લીન થઈ ગયો હોય, એ અનુભવ સિવાય સમજવું મુશ્કેલ હોય છે. આપણને તો પાગલ જ લાગે.
તો બાહ્ય ભાવોને વિશે સુતેલા છે, અંતર્ભાવોને વિશે જાગૃત છે એકદમ. બાહ્ય પદાર્થોમાં ઉદાસીન છે, ક્યાંય રુચિ કે રસ નથી. અને સ્વગુણની ધારામાં તેઓ સદા લીન, આત્માના આનંદ વગેરે ગુણો જ્ઞાન આડી એમાં એકદમ સહજપણે લીન હોય છે. જીવન મુક્તિ શબ્દ આપણે ત્યાં સૌ પ્રથમ મહોપાધ્યાયજીએ વાપર્યો છે એમ લાગે છે. આનંદ કી ગળિયાઈ સથી રે મારે આનંદ કી ગળિયાઈ, એમાં એક ઠીકણ આવે છે કે જીવન મુક્તિ દિલાઈ, જીવન મુક્તિ ભગવાનની કૃપાથી મને મળી જાણે એમ. આ શબ્દશઃ મહોપાધ્યાયજીએ સૌ પ્રથમ વાપર્યો હોય જીવન મુક્ત શબ્દ એવું લાગે છે. હિન્દુઓમાં પણ આ જીવન મુક્તિને આવે છે. અર્થથી તો ભગવાન ઉમા સાતીજીએ પ્રસંગરતિ પ્રકરણમાં વાત કરી છે. ઉમા સાતી મહારાજ તો લગભગ એક પૂર્વધર હતા, એ કાળમાં બહુ પ્રાચીન છે. એમણે કહ્યું છે અહીં જ મોક્ષ છે. એટલે એમણે અહંકાર અને ઈચ્છા, જે સાધક અહંકાર ઈચ્છા વગરનો હોય, મન વચન અને કાયાના અશુભત્વથી એ પર હોય, ત્યારે પણ મન વચન કાયામાં જરા કોઈ પ્રકારનું અશુભત્વ આવે નહીં, અને પરની આશાથી વિમુક્ત હોય, કોઈ પર પદાર્થથી પર વ્યક્તિની પારથી આશા સદા નિરાશા કાંઈ કોઈ અપેક્ષાની આત્મામાં ધરકાવ હોય, તો એના અહીં જ એના માટે મોક્ષ છે. સિદ્ધ શિલા ઉપર તો ભલે ફેલે જાય, પણ છતાં અહીંયા હોય શરીરધારી તરીકે, ત્યારે પણ એ મુક્ત જ લગભગ હોય. એટલે જીવન મુક્તની વાત એ રીતે ઉમા સ્વામીજી મહારાજે પણ કરેલી છે, જેમાં પ્રસંગરતિ પ્રકરણના એક શ્લોકમાં. તો પરમાત્મા એ સર્વ તેજોમય પરમ જ્યોતિર્મય, એ પરમાત્મા આપણને જ્યોતિ આપવા ચાહે છે જ્ઞાનની, પણ આપણે એને સી રીતે ઝીલી શકીએ. તો પરમ જ્યોતિ પંચવિંશતિકા કહે છે કે પર તરફ ખુલતી ઘટનાઓમાં જે સાધક મૂંગો બેરો અને અંધ રહે છે, પર પ્રવૃત્તૌ બધિરાંધમુ કોણ શું કરે છે એ બધું જોવાનું કુતુહલ આંધળા જેવો હોય, છતી આંખે આંધળો, એની અને ઉત્સુકતા ઉત્કંઠા હોય નહીં. લાવ જરા જોઉં ક્યાં શું થઈ રહ્યું છે, ટીવી દ્વારા મોબાઈલ દ્વારા, હા ત્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો, ત્યાં કેટલા યુદ્ધમાં કેટલા માર્યા ગયા, કેટલી મિસાઈલો કોણે છોડી, આ બધું જાણવાનું. ક્રિકેટની મેચ ચાલતી હોય કોણ કેટલા રન કરે છે, કેટલી વિકેટો લે છે, એ બધું જાણવામાં હોય જ નહીં. જોવા બી જો બધું બહારનું કંઈ પણ જોવા માટે આંધળો કયો, અને બહારની પાર્કિંગ બીજી વાતો સાંભળ પંચાત સાંભળવામાં બેરો. સંસારની કોઈ વાતમાં એને રસ હોય નહીં, આત્માની વાત હોય તો એમાં આખી આખી રાત ભલે નીકળી જાય, ખબર ન પડે એવા સત્સંગની સરખી સરખા મળી જાય. આત્માની વાતો કરતા હોય તો આખી રાત પણ એને ઊંઘ ના આવે, અને સંસારી વાતમાં તરત બગાસા આવવા લાગી જાય, ઊંઘ આવવા લાગી જાય, એટલા વ્યાખ્યાનના બગાસાને ઊંઘ આવી જાય. હા, એટલે આધ્યાત્મિક મહાત્મા હોય એને એને સત્સંગમાં ઊંઘ જ ના આવે આખી રાત જાગે તો પણ, અને નહીં તો દોઢ દિવસે પણ ઊંઘ આવી જાય. સંસારની વાતો કરતા હોય હવે ત્યાંથી બેસવું પડે એમ, ખસાય એમ વ્યવહારથી ન હોય તો ઊંઘમાં પણ હોય તો પોતાના આત્મામાં સરકી જાય હળવેથી. તમને બહારથી લાગે કે સૂતા છે, આ પ્રેમજી બાપા આંખ બંધ માને માને ક્યારેક લાગે સૂતા હશે, અંદરમાં જાગતા હોય. હા, અને સ્વગુણોને પ્રાપ્ત કરવા માટે જે સાધક સતત તૈયાર હોય તે પ્રભુના જ્યોતિર્જ્ઞાનને ઝીલી શકે છે. પ્રભુ પણ પોતાનો પ્રકાશ આપણને આપવા ઈચ્છે છે. સંસારની રુચિ રસ કુતુહલ વૃત્તિ આ બધી આપણી શાંત થાય તો આપણે આ આત્માની જ્યોતિને ખરેખર ઝીલી શકીએ. દુનિયામાં કાંઈ બાકી બધું જોઈ લીધું, બધા દેવ લોકો જોઈ લીધા, બધી ખાતે નરકોમાં જે આવે આવે, બાકી 14 રાજલોકમાં પ્રાય આટલી કોઈ જગ્યા બાકી નથી. સિદ્ધ શિલા ઉપર જઈ આવ્યા નિગોળ વગેરે સ્વરૂપે, કોઈ અણી જેટલી બાકી જગ્યા બાકી નથી કે જે અનંતવાર જન્મ્યા મર્યા ન હોઈએ. શું બાકી રહ્યું, પાંચે ઇન્દ્રના બધા જ વિષયો અનંતવાર ભોગવી લીધા, હવે એનાથી વિરામ પામે ઉદાસીન બને, અને જ્યાં નથી ગયા અંદરમાંથી ગયા, બાકી બાર બધે જઈ આવ્યા, એક જ ટેકાનું બાકી જવાનું, અંતરાત્મામાં ડૂબકી લગાડવાની, એને માટે જ ખરેખર આ મનુષ્ય ભાવ જેન શાસનમાં આપણને મળ્યો છે. સાંભળતા સારું લાગે છે, એમાં કરવું છે, સાંભળવું છે સોયેલું, પણ કરવું છે દોયેલું. હકીકતો કરવું એ દોયેલું નથી, પણ આપણું પ્રેક્ટિસ નથી એટલે લાગે, ને કંઈ ન કરવું એ જ કરવાનું છે, માત્ર શાંત બેસવાનું, માત્ર અંદર જોવાનું, જે કાંઈ જ કરવાનું નથી.
પોતાની વેળી ધીરે 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 રાખવી પડે, ધીરે 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 બધું જ અંદરમાંથી પ્રકાશ પ્રગટશે. તો નિયમિત રીતે અંતર્મુખ બનીને શાંત બેસવાનો અભ્યાસ કરવો જોઈએ. અહીંયા આજ્ઞા ચક્રમાં ઉપયોગ રાખો, બસ કાં શ્વાસ ઉપર રાખો ઉપયોગ, ને કાંઈ આજ્ઞા ચક્ર ઉપયોગ રાખી જે અનુભવ થઈ રહ્યો સહજ જોયા કરો. અંધારું તો અંધારું, અજવાળું તો અજવાળું, સહજપણે જે ફિલિંગ થાય પોતાના હું પોતાના હોવા પ્રમાણે હું છું એ તો ખ્યાલ આવે કે ના આવે? તો ક્યારે ના આવે? લખવા લાગુ પડે તો ખબર ના પડે અહીંયા તમે છે કે નહીં, પણ જ્યાં ચેતના છે ત્યાં તો ખબર પડે કે હાજરી છે અને પોતાનું અસ્તિત્વ પોતાનું છે. એ જે પોતાનું હોવા પણ એને બસ અહીંયા અનુભવ આપે, અનુભવ રાખો, બીજું કાંઈ જ કરવાનું નથી. પણ નહીં કરો તમે, ખબર છે મને, તમે એટલું સાંભળશો, તમને જવાબ બતાવી દેવા ખુલ્લું આમ, પિતા લ્યો આ છે, કોપી કરો, કોઈ કોપી નથી કરતા તમે, એટલા સંતોષી છો. તો સ્વરૂપ દર્શન મજાનું છે અને પર રૂપ દર્શન વૃથા છે, આટલું જ જ્ઞાન એ પરમ જ્યોતિનું પ્રકાશક છે. પોતાના સ્વરૂપનું દર્શન બાદ આંખ બંધ કરીને મનની આંખથી જોયા કરો અંદરમાં, એ મજાનું છે. અને ચામડાની આંખથી બહાર ઉદ્ગલના રૂપરંગ જોવા એ વૃથા, નિષ્ફળ, ફોગટ, દુઃખદાયી છે. આટલું જ જ્ઞાન, આટલી સમજણ આવી જાય અને એ પ્રમાણે આચરણ થવા લાગી જાય તો કે છે ધીરે ધીરે પરમ જ ખાલી જ્યોતિ નહીં, પરમ જ્યોતિ કેવળ જ્ઞાન એ પણ પ્રગટી શકે છે. ભલે એક બે ત્રણ ભાવો લાગે પણ કેવળ જ્ઞાનરૂપી જ્યોતિ પણ આપણી પ્રગટી શકે છે. આપણા દરેકમાં કેવળ જ્ઞાનનું તેજ રહેલું છે, અત્યારે નિગોદના જીવમાં પણ રહેલું છે, પણ એ પ્રગટ થવા માટે મનુષ્ય ભાવ એ એકમાત્ર મુખ્યત્વે દુર્લભતમ તક છે. સર્વ મંત્રમયાય ભગવાન કેવા છે? સર્વ મંત્રમય, દુનિયામાં જેટલા મંત્રો છે ખાલી પ્રભુનું નામ મંત્ર લઈ લો, બધા મંત્રોનો સાર ઓટોમેટિક આવી જશે. બધા મંત્રોનો જાપ કરવાથી જે રિઝલ્ટ આવે એ પ્રભુના કોઈ પણ એક નામ, 273 અહીંયા આપ્યા, હજારો પણ હોય છે, તમને જે ગમે તે એક નામ મંત્ર લઈ લો બસ, અને એનું સ્મરણ રટણ કર્યા કરો તો લાખો કરોડો મંત્રો જપવાથી જે રિઝલ્ટ આવશે બધું ઓટોમેટિક. પ્રભુનું કોઈ પણ જ્ઞાનકડું નામ મંત્ર લઈ લો અને એનું સ્મરણ રટણ હાલતા ચાલતા સૂતા ઉઠતા હળતા ફરતા કરતા રહો કરતા રહો કરતા રહો, એ જપા જપ બની જશે, ઊંઘમાં ઓટોમેટિક જપ્યા કરશે અને એમાંથી ધ્યાન દશા ઓટોમેટિક શરૂ થઈ જશે અને આગળ વધીને સમાધિ દશા, અને ત્યાર પછી પ્રભુ જેવું પોતાનું આત્મ સ્વરૂપ એનો અનુભવ ઓટોમેટિક થવા લાગી જશે. તમામ મંત્રો એ પ્રભુને પામવાના સાધન રૂપ છે, પ્રભુ જ બધાના કેન્દ્રમાં છે. કોઈ અંદરનું વલય છે, કોઈ બહારનું વલય છે, જે તે બધા કેન્દ્ર સાથે સંબદ્ધ છે. પ્રભુનું નામ જેમાં ન હોય તેવો મંત્ર, તેવો મંત્ર પણ પ્રભુ સંબદ્ધ છે. સાક્ષાત હિન્દુ પરંપરાએ એવી દાખલા તરીકે નમો નાણ સહ, નાણ એટલે જ્ઞાન, સમ્યક જ્ઞાને નમસ્કાર થાવ, મારા પ્રભુ શબ્દ ના આવ્યો, પ્રભુ કે પ્રભુનું નામ સીધી રીતે ના આવ્યું, બરાબર. પણ જ્ઞાન આ જ્ઞાન ગુણની આરાધના માટેનો મંત્ર છે. પણ જ્ઞાન અને જ્ઞાની, ગુણ અને ગુણી બંને વચ્ચે કંઈક અભેદ સંબંધ હોય છે, એટલે જ્ઞાન સાથે જ્ઞાનીને પણ ઓટોમેટિક નમસ્કાર થઈ જાય છે. તો જ્ઞાનીઓમાં પરમ જ્ઞાન કોણ છે? પ્રભુ. આવી ગયા પ્રભુ, આ રીતે દરેક મંત્રમાં પ્રભુ પ્રતિષ્ઠિત છે. તો આવા સર્વ મંત્રમય પ્રભુને નમન નમન નમન. અહીંયા લખે છે કે મંત્રોમાં શ્રેષ્ઠ નમસ્કાર મહામંત્ર મંત્રાધિરાજ. એ રીતે ઓમ, ઓમમાં પાંચે પરમેશ્વરનો સમાવેશ થાય. અરિયંતનો પહેલો અક્ષર અ, અશરીરી સિદ્ધનો પહેલો અનો અનુપ અ, આચાર્યનો આ ઉપાધ્યાયનો ઉ, મુનિનો પહેલો અડધો વ્યંજન મ, ઓમ સરવાળો કરો એટલે ઓમ બની જાય. એમ અ ઉ મ સરવાળો કરતો ઓમ બને. હા, એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશનો સમાવેશ પણ થતો હોય છે. મુસલમાન અને ક્રિશ્ચિયન લોકો પણ એનો ઓમનો અપભ્રંશ કરીને આમીન બોલે છે, એ ઓમનો જ અપભ્રંશ થયેલો છે. તો અહીંયા શું કહે છે? ઓમ કહો કે અરહમ. હા, પણ આ બધા મંત્રો દ્વારા ઉપાસના કોની કરવાની છે? પ્રભુની. બધા જ મંત્રો પરમાત્મા ભણી જ વહી રહ્યા છે. બધી જ નળીઓ જેમ સમુદ્રમાં જઈને મળી જાય છે, બધા કોઈ પણ મંત્ર તમે નિયમિત રીતે શ્રદ્ધાપૂર્વક એની ઉપાસના કરો, સાત્વિક મંત્ર હોવા જોઈએ, તો સરવાળે
પ્રભુ સાથે તમને મેળવી દેશે. મંત્ર શબ્દની બે રીતે વ્યુત્પત્તિ એટલે અર્થ થઈ શકે છે. એક છે મનના ત્રાણાચ્ય મંત્ર, મનન કરવાથી જે ત્રાણ કરે, મંત્ર મનન કરવાથી ત્રાણ એટલે રક્ષણ કરે આત્માનું વિકલ્પ રાગ દ્વેષ વિકલ્પ વગેરે વિકલ્પોથી. તો નમસ્કાર મહામંત્રના નમો પદ પર તમે મનન કરશો તો એ પણ તમને અહંકાર ભાવમાંથી મુક્તિ આવશે. નમો 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 નમો, તો અહંકાર ખતમ થશે, એ રીતે રક્ષણ થાય. બીજો અર્થ છે મનના ત્રાયતે ઇતિ મંત્ર. મનન એટલે આ વિચાર, એનાથી આપણું રક્ષણ કરે એટલે વિચાર થવાનું ઉત્પન્ન થાય નિર્વિકલ્પ સાને પ્રમાણે. હા, મનનથી પણ આપણું રક્ષણ કરે એટલે કે મનન એટલે અહીંયા વિચાર, વિચારોથી જે મુક્તિ આપે તે મંત્ર એટલે કે નિર્વિકલ્પ નિર્વિચાર તમે બને આ મંત્ર દ્વારા. હવે તો તમે ધ્યાન જગતમાં પ્રવેશી શકશો. ધ્યાનમાં નિર્વિચાર નિર્વિકલ્પ અસ્થિતિ હોય. સૂર્ય મંત્ર આચાર્ય ભગવંતોને જ મળે છે, તેઓ જ એનો જાપ કરી શકે છે. એ સૂર્ય મંત્રના પટમાં પણ કેન્દ્ર સ્થાને પ્રભુ ગૌતમ છે અને ગૌતમ સ્વામી એટલે સમર્પણનું મૂર્તિ મંત્ર સ્વરૂપ. એ રીતે સૂર્ય મંત્ર દ્વારા ગૌતમ સ્વામીજીના હૃદયમાં સ્થિત પ્રભુને આચાર્ય ભગવંતો સ્મરે છે. આપણે નમો અરિહંતાનંદ પદના જાપથી નમસ્કારની ભૂમિકાએ જઈ શકીએ. તો આવા સર્વ મંત્રમય પ્રભુને આપણા સૌના અનંત અનંત નમન નમન નમન. પછી આવે છે સર્વ રહસ્યમયાય. ભગવાન સર્વ રહસ્યમય છે. ઉકેલતા આવડે તો 2 + 2 = 4 જેવો દાખલો છે. બાકી જો ઉકલી જશો તો કાંઈ મળશે નહીં. બુદ્ધિ તો આખલો છે. ફરીથી ઉકેલતા આવડે જો તો 2 + 2 = 4 કર્યું સહેલું. 2 + 2 = 4 એના જેવો દાખલો છે. અને બાકી જો નહીં ઉકલી જશો ઉપર પહોંચી જશો તમે આખી જિંદગી માથા તોય પણ કાંઈ મળશે નહીં. બુદ્ધિ તો આખલો છે. બુદ્ધિથી આત્મા મળે નથી. બુદ્ધિ જ્યારે શાંત થઈ જાય, વિચાર વિકલ્પ શાંત થઈ જાય ત્યારે આમ સરળ છે. આત્મા બહાર ક્યાં નથી, પોતે જ એ સ્વરૂપે છે. એ રીતે સાવ સહેલું છે. નહીં તો આખી જિંદગી તમે ગોથા ખાયા કરો દોડાદોડ તીર્થોમાં ત્યાં ત્યાં દુનિયાભરમાં ફરી વળે તો એ આત્મા મળશે કે ના નહીં. એવું છે. સરળમાં સરળ પણ એ છે, અઘરામાં અઘરું પણ આપણે બનાવી નાખ્યું છે. એને નાના બાળક ઉકેલી શકે એવું સરળ વ્યક્તિત્વ એટલે પ્રભુ. આમ ભગવાન તે રહસ્યમય એટલે કે બહુ આમ ગૂઢ નથી. કાંઈ ભગવાનનું વ્યક્તિત્વ કેવું હોય, સરળ એકદમ નાના બાળક જેવું જણાય. કુળ કપટ માયા પ્રપંચ જેવું હોય કાંઈ, મન વચન કાયામાં એકરૂપતા હોય. અને બાકી તો જમાડી પણ ઉકેલી ન શકે એવું રહસ્ય એટલે પ્રભુ. જમાડી તો કેટલા 11 અંગો વિસૂત્રો વગેરે ભણી ગયા હતા, 500 શિષ્યોના ગુરુ હતા, છતાં પણ ભગવાનને સમજી શક્યા ઓળખી શક્યા નહીં. અને ભગવાનથી પોતાનો ચોકો અલગ જમાવ્યો એટલે એ રીતે રહસ્યમય છે. ભલભલા બુદ્ધિથી એ પરમાત્માનું સ્વરૂપ સમજાયું નથી. સરળ બાળક જેવા સરળ બનીને સમર્પિત થઈ જાય, બાળક જેમ મા પ્રત્યે એવી રીતે સમર્પિત થઈ જઈએ તો સાવ સરળ છે. પ્રભુને પામવાના છે પણ ખાલી જગ્યાના નથી. બોલો, ખાલી જગ્યા પૂરો 3 અક્ષર પામવા ના, એમાં ના છેલ્લે આવે છે. અને બીજું જે છે એમાં પણ છેલ્લે ના આવે, પણ આગળ 3 અક્ષર કઈ આવે પામવા, એમાં એ અક્ષર એમાં જાય. જરા ફેરફાર કરી નાખો પામવાને બદલે. પ્રભુને પામવાના છે પણ શું કરવાના નથી. પામવા જે 3 અક્ષર છે ને જરાક આગળ પાછળ અક્ષર કરી નાખો એમાં જવા સમાયેલું છે. માપવાના નથી, પ્રભુને પામવાના છે, પ્રભુને માપવાના નથી. આ મૂળ સાધના સંદર્ભ આજના કહેવાતા બુદ્ધિજીવીઓ ભૂલીને ચાલે છે. તે બધા ઘોટે ચડ્યા છે અને કંઈકને ઘોટે ચડાવે છે. બુદ્ધિથી પ્રભુને સમજવા કોશિશ કરે છે. પ્રભુથી બુદ્ધિથી તો અગમ્ય છે, તર્કથી અગમ્ય છે, શ્રદ્ધાથી ગમ્ય છે, સમર્પણ ભાવથી એ ગમ્ય છે. આપણા માટે આવા બુદ્ધિજીવીઓ એક સમસ્યા છે. તેમના માટે તો પ્રભુના વચનો પણ એક રહસ્ય છે. પ્રભુના વચનોના હાર ગણીને બુદ્ધિથી નહીં પકડી શકાય, શ્રદ્ધા અને સમર્પણથી જ સમજી શકાશે. ધક્કો મારી મારીને થાક્યા પણ દરવાજો ન ખુલ્યો. એક બાળકે સહેજ ખેંચ્યો અને દરવાજો ખુલી ગયો. સિમ સિમ ખુલી જા, એટલું સિમ્પલ હતું.
આમ ખોલવાનું બુદ્ધિ ધક્કો માર્યા ધક્કો ધક્કા મારી મારી થાકશો તો એ અંતરનો ધરલા તો નહીં ખુલે. હા અહીંયાથી આમ ખોતર ખોતર કરશો તો કાંઈ આજના ચક્ર ખુલશે નહીં કાંઈ અંદરમાં તીસરી આંખ નહીં ખુલે. શાંતિથી બેઠો શ્રદ્ધા ભગવાનના વચન હિદારાથી શાંત બેસો તો સીમ સીમ ખુલી જાય જેમ ખુલી જશે. પ્રભુ વચનોના રહસ્યને ખોલતા આવડવું જોઈએ. સરળતા અને સમર્પણ વગરના જીવો માટે પ્રભુના વચનો તથા પ્રભુના વિધિ અને નિષેધો કે પ્રભુ સ્વયં પણ એક રહસ્ય છે. ઘડી ઘડી વિકલ્પો થશે, ભગવાન આમ કેમ કહ્યું આમ કેમ ન કહ્યું વગેરે વગેરે વિકલ્પો થશે. કોઈ 500 ધનુષની કાયા તો હોતી શકે? અરે એક શરીરમાં અનંત આત્માની કનબોનો આ તો ઘપ લાગે છે, બુદ્ધિથી નહીં સમજાય. શ્રદ્ધા સંપન્ન જીવો માટે પ્રભુ સર્વ રહસ્યોનું સ્થાન છે. અહીં રહસ્ય શબ્દને વિસ્મય વિસ્મય શ્રદ્ધા જેના જેને હોય ને વિસ્વાય થાય, વાવ ઓહો પ્રભુનું કેવું અદ્ભુત સ્વરૂપ. આ સર્વ રહસ્યમય પ્રભુને નમન નમન નમન. બરોબર, હવે છેલ્લું વિશેષણ લઈ લઈએ. સર્વ ભાવા ભાવ જીવા જીવેશ્વરાય. બધા ભાવ અભાવ જીવ અને અજીવ બધાના પ્રભુ ઈશ્વર સ્વામી છે. પોતે કોઈ નવો પ્રોડક્ટ બનાવ્યો હોય તો તેમાં કયા કયા ઘટકો છે તે બનાવનાર જાણે, કારણ કે તે માલિક છે. બરાબર, કોઈ પણ નવી વસ્તુ બનાવીએ કોઈ કંપનીમાં એને જે માલિક હોય જાણે કે આમાં શું શું વસ્તુ નાખવામાં આવી છે. બેનું લાડુ બનાવે તેમાં કઈ કઈ મસાલાને શું શું નાખ્યું છે એમને ખબર હોય. પોતે કોઈ સંશોધન કરે નવું તો એના તથ્યોનો ખ્યાલ એના સંશોધકને હોય, કારણ કે તે શોધનાર છે. તો આ સચરાચર વિશ્વ તો અનાદિકાળથી છે, જળ અને ચેતન અમે આખું વિશ્વ અનાદિકાળથી છે. પ્રભુ તેને બનાવનાર નથી, પણ પ્રભુ તેને શું કરનાર છે? નહીં, હા બનાવનારમાં એક એક અક્ષરનો ફેરફાર કરો, એક જ અક્ષરનો નાનો ફેરફાર કરો. બનાવનાર નહીં પણ બનવા, નાની જગ્યાએ બીજો અક્ષર ગોઠવી દો એ જ વર્ગનો. આખું બદલાવું નહીં શકતા, એક જ અક્ષર એક્સચેન્જ કરવાની ખાલી. બનાવનાર નહીં પણ બતાવનાર છે. નાની જગ્યાએ તા મૂકી દો, બતાવનાર. ભગવાન પોતે કેવું નથી, દૂષણ સ્વરૂપ જોયું અને આપણને દેશના ઘર બતાવ્યું કે ઉપર આટલા ડેવલો છે, નીચે સાત નરક વગેરે છે, પૈસા લોકમાં આ બધું છે, એ બધું આપણને બતાવ્યું. હા, ઇતર લોકો કે જે ભગવ સૃષ્ટિનું સર્જન કરનાર છે, ભગવ સંસારને બનાવનાર છે, એમ દસમે ભગવાન બનાવનાર નથી, ભગવાન બતાવનાર છે. પછી એને ઓળખાવનાર જણાવનાર જે શબ્દ વાપરો. બરાબર, હા, એટલે સૃષ્ટિના સ્રષ્ટા નથી, દ્રષ્ટા છે. સ્રષ્ટા એટલે સર્જનહાર, દ્રષ્ટા એટલે જોનાર, જ્ઞાતા એટલે જાણનાર. સંસારમાં જોનાર ને જાણનાર છે, સર્જનહાર નથી. તો વિશ્વના તમામ ભાવો અને અભાવો તથા સર્વે જીવો અને અજીવોને જણાવનાર પ્રભુ છે. પોતે જાણે છે ને આપણને જણાવે છે, માટે એના ઈશ્વર એટલે માલિક કહેવાય. બરાબર, જે છે એને છે રૂપે, ભાવ એટલે હોવા પણ અસ્તિત્વ, અભાવ એટલે નાસ્તિક નથી પણ. જે વસ્તુ જે છે એને એ રૂપે બતાવે છે, જે નથી એને ભગવાને નથી રૂપે જણાવ્યા. સસલાનું શિંગડું હોય, સસલું સોંગ હોય, આકાશ પુષ્પ હોય, જોયું તમે આકાશ પુષ્પ? આકાશ છે, દુનિયા પુષ્પ છે, પણ આકાશ પુષ્પ આકાશનું પુષ્પ છે? ગુલાબનું પુષ્પ હોય, કમળનું પુષ્પ હોય, એમ આકાશનું પુષ્પ જોયું? નથી તો હવે એટલે બધે નથી કહેવાય, છે 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 વર્ણન થાય. વંધ્યા પુત્ર હોય જગતમાં, વંધ્યા હોય, પુત્ર પણ ઘણા હોય, પણ વંધ્યાનો પુત્ર હોય ન હોય. તો એવી રીતે ભગવાને જે વસ્તુ જગતમાં જે સ્વરૂપે છે એને એને એ સ્વરૂપે બતાવી, જે વસ્તુ નથી એને નથી સ્વરૂપે કહ્યું. કે ભાઈ ઉદ્ગલમાં સુખ નથી, નથી કહ્યું ભગવાન. તમે લાખ પ્રયત્ન કરશો, દુનિયા અનંત ભવથી કરતા આવ્યા છીએ આપણે ઉદ્ગલમાં સુખને શોધવા માટે. નથી તો નથી જ મળવાનું, સુખ આત્માના છે ભગવાનને કહ્યું. તો એ રીતે ભાવ અને અભાવ, એ રીતે વિશ્વની હવે જીવ અને અજીવ, જળ અને ચેતન સૃષ્ટિમાં શું પ્રોસેસ સતત થયા કરે છે એની સંપૂર્ણ અને સૂક્ષ્મતમ જાણકારી પ્રભુ પાસે છે. જેમ કે પ્રભુએ કહ્યું કે પૂતગલમાં સતત શું થયા કરે છે? ત્રણ ત્રણ અક્ષરના બે શબ્દ, ત્રણ ત્રણ અક્ષરના બે શબ્દ, ગલન અને પૂરણ. પહેલા પૂરણ, ભૂત ભૂત એટલે પૂરણ થાય,
પૂરણપૂરી નહીં થવાની, પૂરણ પૂરાવું ભરાવવું એની અંદર, એમાં ઉમેરાય નવા નવા ભૂતગલો, ઉમેરા નવા નવા પરમાણુઓ ઉમેરાતા જાય, અને ગલ એટલે ગલ ગળતા જાય, નાશ પામતા જાય, ઉત્પાદને વે ઉત્પત્તિને નાશ આ દરેક પદાર્થોમાં થયા કરે. એટલે કોઈ પણ પદાર્થમાં નવા પરમાણુ ઉમેરાશે, જૂના ખરી પડશે, આ પ્રક્રિયા થતી જ હતી, છતાં તેને પ્રકાશમાં લાવનારા પ્રભુ છે. પ્રકાશ સૌથી પહેલા પ્રકાશમાં લાવનારા ઉદ્ગલ પ્રભુ છે. તો માટે પ્રોસેસ પેટન્ટ લઈ શકાય પ્રભુના નામે. સૌથી પહેલી જે બનાવે એને એના નામનું બીજાના બધા પેટન્ટ આજકાલ થાય છે. એટલે વિશ્વના તમામ ભાવ અભાવ પદાર્થો અને જીવ અને જળ પદાર્થોની ગતિવિધિના જાણકાર હોવા રૂપે માલિક એટલે ઈશ્વર એવા પ્રભુને નમન. માલિક હોય, જાણતો હોય, ભલે લૂંટો હોય, જાણતો હોય એનો માલિક કહેવાય, સંપૂર્ણપણે જાણતો હોય બધા જ રહસ્યો. હવે અહીંયા કહે છે સર્વ ભાવા, એનાથી પહેલા સર્વ રહસ્યમય આવ્યા, એની માટે વિશેષ આગળ જોઈએ. દુનિયાના સર્વ રહસ્યોના જ્ઞાતા પ્રભુ છે. એક પણ રહસ્ય, એક પણ ઘટના એવી નથી કે જે કેવળ જ્ઞાન માટે અજ્ઞેય હોય, છાની કે છૂટી હોય. સર્વ રહસ્યોના જ્ઞાતા હોવા છતાં એ જાણવાની ઈચ્છા તો પ્રભુની નથી હોતી, પણ એ જણાય છે ત્યારે પણ એમાં ઉપયોગ હોતો નથી. ઉપયોગ ક્યાં છે? માત્ર સ્વરૂપ રસાના. કેવળ જ્ઞાનના દુનિયાભર બધું જણાતું હોય છતાં એને જાણવામાં ઉપયોગ નો, ઉપયોગ પોતાના આત્મામાં જ, આનંદમાં જ એનામાં હોય. પ્રભુએ સરસ વચન આપ્યું છે, જે એકમ જાણી છે સર્વમ જાણે, જે એકને એટલે આત્માને જાણી લે છે અને સર્વ બધું જાણી લીધું. કેવળ જ્ઞાન બધું જણાયા કરે ઓટોમેટિક. પછી સાધક માટે બે જ ખાના હોય, એક સ્વનું અને બીજું પરનું, બે વિભાગ. સ્વ જણાઈ ગયું એટલે બાકીનું બધું નાખો હવે પરના ખાનામાં, બીજું કંઈ જાણવા જેવું હકીકતમાં છે જ નહીં. ક્યારેક જાણવા જેવું આત્મા જ છે અને પરમ તૃપ્તિ થઈ જાય, પછી નવું કંઈ બીજું કંઈ જાણવાની કુતૂહલ હતી કે જિજ્ઞાસા જાગે જ નહીં. ભલે જણાયા બધું કરે છતાં એને જાણવાની કોઈ ઈચ્છા કે વિચાર વિકલ્પ હોય જ નહીં. અને સૂત્ર આગળ ખુલે કે પરમાં જવું જ નથી, સ્વમાં જ રહેવું છે. બરોબર ને? હવે આવી ભાવના થાય છે કે ક્યાંય પરમાં જવું નથી, સ્વમાં જ રહેવું છે. અભ્યાસ કરો, તું એકની વસ્તુ રહી લો, મૌન રહો, એક મૌન એકાંત તમારા ઘરમાં જ ભલે, બસ ઉપવાસ થાય તો ઉપવાસ કરો, ન થાય તો ભલે ઉણોતરી કરો, એકાંતનું કરો, આમ બી કરો. હા, બાકી બધો જ સમય બસ ટીવી નહીં, મોબાઈલ નહીં, કશું જ નહીં. એટલી વાર બેસી આવે, બેસીને કરો, થાકી જાવ તો લેટી આવ, ચાલો ઊંઘ આવે તો ભલે ફરી ઊંઘી લો, ભલે ઊંઘ ઊંઘી કેટલા કલાક રહેશે પછી તો એ એકાંતમાં રહેવાનો અભ્યાસ, એકાંત અને મૌન. અને સૂત્ર પરમાં જવું જ નથી ને સ્વમાં જ રહેવું છે, આખરી રહસ્ય કે હાર્દ તત્વજ્ઞાનનું આ જ છે ને. તો ભગવાન જાણી ગયા છે, પોતાના જ રમે છે ને, પરમ જાણવા માટે કઈ ઉત્કંઠા નથી. પૂજ્યપાળ સંયમમૂર્તિ પ્રેમસુરી દાદા બપોરે ગોત્રી માંડલીમાં પધાર્યા. ગોત્રી બધાને અપાઈ ગઈ. ગુરુદેવની આજ્ઞા લઈને આવી વાપરવાનું હતું. ત્યાં ગુરુદેવે કહ્યું કે કર્મ ગ્રંથનો એક પ્રશ્ન છે, તમને અત્યારે પૂછું છું, જે વહેલો ઉત્તર લઈને આવશે એને ગુરુની પ્રસાદી મળશે. પ્રશ્ન પૂછ્યો અને પછી હવે વાપરો, હવે શું થાય? દેખીતી રીતે શરીર ભોજન લીધા કરે, પણ મનમાં પહેલા પ્રશ્નનો જવાબ શોધતો હોય એટલે પરિણામે ખાવામાં આસક્તિ ન થાય. શું ખાધું? મિષ્ટાન કે ભરસાણ કે ચટણી કે હા કશું નહીં. ખાવાની ક્રિયા થયા કરે શરીરથી, મન એમાં આસક્ત ન હોય, મન વિચાર ચિંતનમાં હોય. તો મોક્ષના સાધનરૂપી દેહને ટકાવવા માટેનો એ આહાર બની રહે. ગોત્રી પછી એક મુનિ આવ્યા, તેમણે ઉત્તર કહ્યો, ઉત્તર એનો સાચો હતો. ગુરુદેવ પ્રસન્ન થયા. મનમાં ગુરુદેવ વિચારતા હતા કે બધાએ પાસ થયેલા છે, ખાલી આ એકલો નહીં, બધાએ પાસ થઈ ગયા, બધા આ પ્રશ્ન પૂછવા પાછળ જે આશય હતો એ આશય સચવાઈ ગયો બધાને માટે. બધા વિચાર વિચાર વિચારણા પડી ગયા એટલે ઓટોમેટિક ખાવામાં કોઈ આશક્તિ થઈ નહીં. ઉત્તર નહીં આવડ્યો એ પણ પાસ, જવાબ ના આવ્યો તોય પાસ. કેમ? મારું જે લક્ષ્ય હતું તે સદાય કે બધા સાધુઓને ખોરાકમાં આસક્તિ ન થવી જોઈએ, એ સીધું થઈ ગયું.
સર્વભાવા ભાવ જીવા જીવેશ્વરાય પદાર્થ સ્વરૂપે સત એટલે કે ભાવ હોવા પણ અને પરરૂપે અસત છે, ઘડો ઘડા રૂપે સત એટલે હો છે અને વસ્ત્ર રૂપે પટ પટ એટલે વસ્ત્ર એ રૂપે અસત છે. દરેક પદાર્થ પોતાના સ્વરૂપે છે અને પર સ્વરૂપે તે નથી. આ સદભાવ એટલે કે સ્વરૂપે ને અભાવ પરરૂપે એને બતાવનાર પ્રભુ છે, એના માલિક થયા. એ તો જીવ અને અજીવને બતાવનાર પણ પ્રભુ છે. સૂર્ય કોઈ પદાર્થોને નવા બનાવતો નથી, પણ અંધારામાં જે પદાર્થો દેખાતા નહોતા એ સૂર્યપ્રકાશને કારણે દ્રશ્યમાન થાય છે. તો પ્રભુ પણ આપણને આ બધું જણાવનાર છે, બનાવતા નથી, જગતને પણ જણાવે છે. જે જણાવે પોતે સંપૂર્ણપણે બધા રહસ્યોને જાણે કેવી રીતે બન્યું છે વગેરે અને આપણને જણાવે, તો એના ઈશ્વર એટલે માલિક કહેવાય. એ દૃષ્ટિએ ભગવાન સર્વ ભાવ અભાવ જીવ અજીવ બધા એના ઈશ્વર એટલે સ્વામી અથવા માલિક છે. બસ પછી આવે છે અરહસ્ય વિશેષ અગ્રે. હવે હવે એવા વિશેષણો અત્યારમાં સર્વ 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 બધું આવતું હતું, હવે પહેલો અક્ષર અ અ અ આવશે. જેમ કે અરહસ્ય રહસ્યાય, અસ્પૃહસ્પૃહણીયાય, અચિંત ચિંતનીયાય, અકામ કામ ધૈનવે, અસંકલ્પિત કલ્પધ્રુમાય, અચિંત ચિંતામહે, લગભગ સાત આઠ શબ્દો બધા. પહેલો અ આવશે એ અગ્રે વર્તમાન. જેનાથી બોલાવી હાર્દિક ઈચ્છા નિકરણ. ઓમ શાંતિ. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનં સર્વધર્માણાં જૈનં જયતિ શાસનં.